મિત્રો આપણે સ્ટે હોમ સ્ટે સેફ સિરીઝ અંતર્ગત ડિસ્ટન્સ લર્નિંગ મોડમાં YouTube ચેનલના માધ્યમથી ધોરણ 12 બાયોલોજી વિષયની અંદર અત્યારે ચેપ્ટર 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો વિશે અભ્યાસ કરી રહ્યા છો। આ ચેપ્ટરની અંદર હવે જે ટોપિક છે તે મેલેરિયા વિશે છે। આપ સૌ જાણો છો કે મેલેરિયા हालना समय में घना मोटा अंशे महदअंशे जोवा मळतो रोग छे। आ रोग नी सारवार छे पण रोग थया बाद ताव अने अन्य लक्षणों ने कारणे घना दिवसों सुधी पीड़ा उपड़े छे। बे यजमान नी अंदर प्लाज्मोडियम पोतानो जीवन चक्र पूर्ण करे छे, एक मानव अने बीजो मच्छर। तो आ बन्ने ना शरीर नी अंदर कई कई गतिविधि थाय छे, केवी रीते जीवन चक्र पूर्ण थाय छे, कया तबक्काओ जोवा मळे छे ते विषयनी वात आ टॉपिकमां करवामां आवशे। मनुष्यमां प्रजीवथी थतो रोग छे, एटले के प्लाज्मोडियम ए प्रजीव छे। आ प्रजीव आपणा शरीरनी अंदर मनुष्यनी अंदर मेलेरिया माटे जवाबदार बने छे। मनुष्यमां प्रजीवथी थतो रोग छे। आ रोग सामे वर्षोथी संघर्ष एटले के एक प्रकारनी लड़त चालू छे। એટલે કે મેલેરિયાથી સંપૂર્ણપણે છુટકારો મેળવવો અત્યારના સમયમાં પણ અઘરું છે। વિશ્વના ઘણા રાષ્ટ્રો હાલના તબક્કે પણ ખૂબ મેલેરિયાથી પીડાય છે, એટલે કે ત્યાં ખૂબ વધારે માત્રામાં મેલેરિયાના પેશન્ટ જોવા મળે છે। ખાસ કરીને ઉષ્ણકટિબંધના વિસ્તારો કે જ્યાં ગરમ અને હુફાળું વાતાવરણ હોય, ભેજવાળું વાતાવરણ હોય, ત્યાં મચ્છરનો ઉપદ્રવ વધારે હોય છે અને મેલેરિયાનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે। આપણા ભારત જેવા રાષ્ટ્રની અંદર છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા આ પ્રકારના રાજ્યો તરફ વધારે પ્રમાણમાં મેલેરિયા જોવા મળે છે। આપણા ગુજરાતની અંદર પણ સારી એવી સંખ્યામાં દર વર્ષે મેલેરિયાના પેશન્ટ જોવા મળે છે। એટલે કે મેલેરિયા રોગ એની સામે માનવજાત ઘણા વર્ષોથી લડતી આવે છે અને હાલ પણ આ લડત ચાલુ છે। મેલેરિયા માટે પ્લાઝ્મોડિયમ પ્રજીવ જવાબદાર છે। પ્લાઝ્મોડિયમ પ્રજીવ છે, આપ વર્ગીકરણ ભણી ગયા છો। પ્રજીવ એ સામાન્ય પ્રકારના સજીવો છે, હજી સુધી એમાં બહુકોષી અવસ્થા નથી, શ્રમ વિભાજન નથી, કોઈ તંત્રોનો વિકાસ નથી। આ પ્લાઝ્મોડિયમ માત્ર એક જ કોષનું શરીર ધરાવે છે, એટલે કે પ્લાઝ્મોડિયમ પ્રજીવ મેલેરિયા માટે જવાબદાર છે। આ નામ આપણે યાદ રાખવું પડશે। પ્લાઝ્મોડિયમની વિવિધ જાતિઓ પ્લાઝ્મોડિયમ માઇવેક્સ, પ્લાઝ્મોડિયમ મલારિયા, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ આ વિવિધ પ્રકારના મેલેરિયા માટે જવાબદાર થાય છે। પ્રજીવોમાં પણ ઘણું બધું વર્ગીકરણ છે, આપ ભણી ગયા છો। પ્લાઝ્મોડિયમમાં વિવિધ પ્રકારની જાતિઓ હોય છે, એના પેટા નામ છે। તો પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ જેને ટેક્સ્ટબુકની અંદર પી વાઇવેક્સ, પી મલારિયા, પી ફાલ્સીપેરમ એવી રીતે નામ આપેલા છે, એ બધા પી ફોર પ્લાઝ્મોડિયમ છે। તો આ પ્રકારના અલગ અલગ જાતિના પ્લાઝ્મોડિયમ અલગ અલગ પ્રકારના મેલેરિયા માટે જવાબદાર બનતા હોય છે। પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ દ્વારા થતો મેલેરિયા ગંભીર તથા ઘાતક છે, એટલે કે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ મલારિયા, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ એમાંય પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ એ વધારે પડતો ઘાતક છે, જેને આપણે મગજના તાવ તરીકે ઓળખીએ છીએ, એટલે કે ઝેરી મેલેરિયા તરીકે ઓળખીએ છીએ। આ પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ જો આપણા શરીરમાં આવે તો ખૂબ ઝડપથી રોગની અસર કરે અને આપણને વધારે પડતા રોગગ્રસ્ત કરી નાખે છે, પરિણામે એ આપણા માટે ઘાતક નીવડે છે, મનુષ્યનું મૃત્યુ પણ ખૂબ ઝડપથી થાય। પ્લાઝ્મોડિયમનું જીવનચક્ર, હવે પ્લાઝ્મોડિયમ કેવી રીતે પોતાનું જીવન ગાળે છે, એટલે કે માનવની અંદર અને મચ્છરની અંદર જીવનચક્ર કેવી રીતે પૂર્ણ કરે છે તે જોઈએ। સંક્રમિત માદા એનોફિલિસ મચ્છર, અહીંયા માદા એનોફિલિસ મચ્છર એ વાહક છે,
वाहक एटले रोग नु वहन करनार, रोग नु कारण नहीं, रोग नु वहन करनार, ट्रांसपोर्ट करनार। संक्रमित मादा एनोफिलिस मच्छर मनुष्य ने करडे त्यारे प्लाज्मोडियम स्पोरोजोइट स्पोरोजोइट स्वरूपे मनुष्य ना देह मा दाखल थाय छे। एटले के हवे आकृति तरफ जुओ, धारो के आ प्लाज्मोडियम नु वहन करनार मादा एनोफिलिस मच्छर छे। आ मादा एनोफिलिस मच्छर ना शरीर मा अत्यारे प्लाज्मोडियम स्पोरोजोइट स्वरूपे छे। स्पोरोजूओइट, स्पोरोजोइट नो आकार त्राकाकार होय, बे छेड़े थी चपटो। हवे आ मच्छर मानस ने करड्यू एटले के एने पोतानी सूंड द्वारा प्लाज्मोडियम के जे स्पोरोजोइट स्वरूपे छे ते पोतानी सूंड द्वारा मानस थी चामड़ी नी आरपार जवा दीधा अने त्यां स्पोरोजोइट मुक्त करिया। आ प्रश्न खूब मोटा प्रमाण में स्पर्धात्मक परीक्षा में पूछाशे, नीट नी एग्जाम में पण आवी शके के मादा एनोफिलिस मच्छर कया स्वरूप में प्लाज्मोडियम ने मानव शरीर में मुक्त करे छे। तो जवाब आवशे स्पोरोजोइट। हवे आपणे साहजिक रीते प्रश्न थाय के मादा एनोफिलिस मच्छर ज सुकामे करडे छे, नर एनोफिलिस मच्छर केम नथी करडता? तो मादा एनोफिलिस मच्छर ने पोताना जीवन चक्र दरमियान ईंडाओ मुकवाना छे, एटले के प्रजनन नी घटना आगळ वधारवानी छे, नवा मच्छर उत्पन्न करवाना छे। तो आ प्रजनन नी घटना करवा माटे ईंडा मुकवा माटे वधारानुं प्रोटीन जोईए। आ प्रोटीन તે માનવના રક્તમાંથી માણસના લોહીમાંથી લેવાનું છે, એટલા માટેથી માદા એનોફિલિસ મચ્છર જ મનુષ્યને કરડે છે, નરને આ પ્રકારની કોઈ ક્રિયા કરવાની નથી, એટલે નરને મચ્છરને માનવને કરડવાની કોઈ જરૂરિયાત નથી। હવે જ્યારે મચ્છર કરડે ત્યારે મચ્છર સૌથી પ્રથમ પોતાની સૂંઢ જે પોતાનો ખોરાક ગ્રહણ કરવા માટે આગળ નળી જેવી પાઇપ જેવી રચના છે એ સૂંઢ આપણી ચામડીની આરપાર જવા દે છે, પછી એને લોહી ખેંચવાનું છે, પરંતુ લોહી વધારે પ્રમાણમાં જાડું થઈને ઘટ્ટ થઈને આવે તો એને ચૂસતા ફાવે નહીં, પોતાના શરીરમાં એ લોહીને લેતા ફાવે નહીં। એટલા માટેથી એ પહેલા પોતાના મોઢામાં રહેલી લાળ, લાળ ગ્રંથિમાંથી નીકળતી લાળ કે જેની અંદર સ્પોરોઝોઇટ છે તે ચામડીમાં જવા દે છે, એટલે લાળ સાથે સ્પોરોઝોઇટ ચામડીની અંદર જશે અને માણસના શરીરમાં પહોંચી જશે, પછી માણસનું લોહી ખેંચે, ત્યારબાદ મચ્છર ઉડી ગયું, પણ આપણા શરીરમાં શું આવી ગયું? સ્પોરોઝોઇટ આવી જાય છે। આ પહેલો પગથિયું છે, પહેલું પગથિયું। અને સેમા જીવન ચક્ર ભણીએ છીએ અત્યારે માનવની અંદર, આ ભાગ બધો માનવની અંદર પ્લાઝ્મોડિયમનું જીવન ચક્ર દર્શાવે છે, એટલે પ્લાઝ્મોડિયમ મચ્છર દ્વારા માણસની અંદર પ્રવેશ પામ્યું, કયા સ્વરૂપે? સ્પોરોઝોઇટ સ્વરૂપે। હવે નેક્સ્ટ સ્ટેપ, શરૂઆતમાં પરોપજીવી યકૃત કોષોમાં ગુણન પામે, ત્યારબાદ રક્તકણો પર આક્રમણ કરે જેથી રક્તકણો ફાટી જાય છે, બીજા તબક્કામાં શું થયું? તો લોહી દ્વારા આ બધા સ્પોરોઝોઇટ આપણા શરીરમાં આવી ગયા, એટલે લોહીમાં ભળી ગયા સ્પોરોઝોઇટ, એટલે સ્પોરોઝોઇટ લોહી દ્વારા રુધિર દ્વારા ફરતા 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 આપણા લીવર, પેટની અંદર યકૃત છે લીવર, એની અંદર પહોંચી જાય છે, અહીં આવી અને સ્પોરોઝોઇટ ગુણન કરશે, ગુણન કરશે એટલે સંખ્યા વધારશે, યકૃતની અંદર તો ઘણા બધા પોષક દ્રવ્યો છે એટલે ખાવા પીવાની મજા આવશે, પોતાની સંખ્યા વધારશે, યકૃતની અંદર પહોંચી જાય, સ્પોરોઝોઇટ પોતાનું ગુણન કરી સંખ્યા વધારે છે, પરોપજીવી એટલે કે સ્પોરોઝોઇટ રુધિર દ્વારા યકૃત કોષોમાં પ્રવેશે છે,
परोपजीवी એટલે કે સ્પોરોઝોઇટ યકૃત કોષોમાં અલિંગી પ્રજનન કરે છે અલિંગી પ્રજનન પ્રજનનની ઘટના આવી પણ કેવી અલિંગી પ્રજનનની ઘટના આવી અને પછી કોષને એટલી બધી સંખ્યા વધારશે કે યકૃત કોષોને તોડી નાખશે જેમાં રહ્યા એ ઘર જ તોડી નાખશે યકૃત કોષો લિવર સેલ હવે તૂટશે અને રુધિરમાં કેટલા આવા પ્લાઝ્મોડિયમ મુક્ત થઈ જશે આવ્યા તા ઓછા પણ યકૃત કોષોમાં જઈ હું કર્યું ને સંખ્યા વધારી અને પછી લોહીમાં મુક્ત થયા ત્યાર બાદ આવા પરોપજીવી એટલે કે પ્લાઝ્મોડિયમ રક્તકણમાં આરબીસી રેડ બ્લડ સેલ રક્તકણમાં અલિંગી પ્રજનન કરે છે બીજી વખત અલિંગી પ્રજનન એ પહેલી વખત ક્યાં અલિંગી પ્રજનન થયું તો યકૃત કોષોમાં બીજી વખત ક્યાં થયું છે આરબીસી રક્તકણની અંદર હવે આરબીસી ને તોડી નાખશે એટલે બીજી વખત જેમાં ભાડે રહ્યા એને તોડી નાખ પહેલા કોને તોડી નાખ્યા હતા યકૃત કોષોને પછી કોનો વારો ચડ્યો આરબીસી નો જેમાં રહે એને પછેલે મારી નાખ આતંકવાદી છે જેથી તાવ આવે તથા અન્ય લક્ષણો પ્રદર્શિત થાય રેડ બ્લડ સેલ નું કાર્ય શું છે O2 CO2 ટ્રાન્સપોર્ટેશન ફેફસા દ્વારા લેવાયેલો ઓક્સિજન શરીરના વિવિધ ભાગોને આપવો શરીરના વિવિધ ભાગોમાં ઉત્સર્ગ દ્રવ્ય તરીકે CO2 શોષિત કરી ફેફસામાંથી બહાર નિકાલ કરો તો O2 CO2 ટ્રાન્સપોર્ટેશનની જે ઘટના કરનાર આરબીસી છે રક્તકણ છે રેડ બ્લડ સેલ છે એને તોડી નાખે છે આ રેડ બ્લડ સેલ આરબીસી ખૂબ મોટી સંખ્યામાં તૂટતા શરીરમાં ઠંડી લાગે છે જેને રાઇગર કહેવામાં આવે અંગ્રેજીમાં એના માટે શબ્દ છે રાઇગર એટલે ખૂબ ઠંડી સાથે તાવ લાગે છે તાવ ચડી જાય કહી જો રક્તકણના ફાટવાથી એક ઝેરી પદાર્થ વિષ દ્રવ્ય હિમોઝોઇન મુક્ત થાય છે નામ યાદ રાખજો હિમોઝોઇન આ હિમોઝોઇન મુક્ત થાય છે ક્યાં મુક્ત થાય રુધિરમાં જ મુક્ત થાય જેથી દર 3 થી 4 દિવસે ઠંડી લાગે તથા વધુ તાવ પ્રેરાય છે એટલે કે આ રક્તકણો ફાટવાની ઘટના 3-4 દિવસે થયા કર એટલે કે ચળ ઉતર્યો એકાંતર્યો તાવ આવે એટલે મેલેરિયાને ચળ ઉતર્યો તાવ પણ કહે છે જ્યારે રક્તકણો ફાટતા ન હોય ત્યારે શરીરમાં સારું લાગે અને જ્યારે એકાએક ઘણા બધા આરબીસી તૂટે હિમોઝોઇન મુક્ત થાય ઝેરી પદાર્થ છે એટલે શરીરમાં એકદમ કંપારી છૂટે ઠંડી લાગે તાવ આવે એટલે મેલેરિયામાં એક લક્ષણ જોવા મળે છે કે ચડ ઉતર્યો તાવ આવો ઘડીક વાર તાવમાં સારું લાગે થોડાક દિવસો વળી પાછું તાવે તાવ એટલે આ દર 3-4 દિવસોએ થાય છે યાદ રાખ આ તબક્કે સ્વસ્થ માદા એનોફિલિસ મચ્છર સંક્રમિત વ્યક્તિને કરડે તો પ્લાઝ્મોડિયમ મચ્છરના શરીરમાં પ્રવેશે છે આ તબક્કે શું ઘટના થાય છે જો આપણે અહીંયા સુધી ભણ્યા હતા કે આરબીસી ની અંદર એણે અલિંગી પ્રજનન કર્યું અને આરબીસી ને તોડી અને મુક્ત થયા હિમોઝોઇન ને મુક્ત પણ કર્યું આ તબક્કે થશે હવે અહીંયા રક્તકણોમાં લિંગી અવસ્થા એટલે કે જન્યુ કોષો નિર્માણ એને રક્તકણની અંદર જન્યુઓ તૈયાર કરી લીધા હતા તૂટવાની પહેલા જ બે જન્યુઓ તૈયાર કરી લીધા હતા કેવા કેવા માદા જન્યુ અને નર જન્યુ માદા જન્યુ અને નર જન્યુ શું કામે તો એના આકારમાં થોડો ફરક છે આપ ટેક્સ્ટ બુકમાં પણ જોશો આકારમાં જન્યુઓના થોડોક ફરક છે એટલે એક પ્રકારના કોષને માદા નામ આપીએ છીએ બીજા પ્રકારના કોષને નર નામ આપીએ છીએ આ માદા અને નર બંને અલગ અલગ આકાર ધરાવે છે એટલે આવા નામ આપવામાં આવેલા છે આ અવસ્થાએ માણસના લોહીની અંદર આવા નર અને માદા જન્યુઓ હાજર છે એવી અવસ્થાએ હવે કોઈ સ્વસ્થ કે જેને ચેપ નથી તેવું મચ્છર ઉડતું આવે છે અને મેલેરિયા વાળા વ્યક્તિને કરડે છે મચ્છર કેવું છે સ્વસ્થ મચ્છરને અત્યારે મેલેરિયા નથી પરંતુ માણસને મેલેરિયા છે
લોહીની અંદર આવા નર અને માદા જન્યુઓ છે કોના જન્યુઓ છે પ્લાઝ્મોડિયમના હવે એ અવસ્થામાં જ્યારે મચ્છર સ્વસ્થ માનવને કરડે તો શું ઘટના થાય આ ચિત્રણ કર્યું એ જ પ્રમાણે સૂંઢ જાશે લોહી ખેંચશે તો લોહી ભેગા કોણ ભેગા આવી જશે માદા અને નર જન્યુઓ આવી જશે કોના શરીરમાં આવી જશે મચ્છરના શરીરમાં આવી જશે मच्छर लोही पीवे लो क्या जाए आतरडामा जाए मोढ़ा द्वारा पेट में जाए आ अवस्था है जो जन्यु कोषों वाली अवस्था है मच्छर मानस ने करड्यू એટલે मच्छर ने आतरडामा फलन ने विकास थयो लोही पीधु तो लोही में जे मादा ने नर जन्युओ छे ते आतरडानी अंदर फलन करे छे ने विकास करे छे मादा मच्छर जन्यु कोषों ने रुधिर में रुधिर साथे लई ले छे અને આંતરડામાં આવું લોહી પહોંચે એમાં રહેલા નર અને માદા જન્યુઓ આ માદા જન્યુ છે આ નર જન્યુ છે બંનેનો ફલન થઈ જાય છે અને ત્યારબાદ તે પ્લાઝ્મોડિયમના આગળના તબક્કામાં વહી જશે મચ્છરમાં આગળનો વિકાસ થતા ત્યાં ગુણન પામી સ્પોરોઝોઇટ સર્જે છે આ ફલન બાદ મચ્છરની અંદર આગળનો વિકાસનો તબક્કો થશે અને સ્પોરોઝોઇટ याद रखो સ્પોરોઝોઇટ હંમેશા ત્રાકાકાર બતાવવાના ત્રાકાકાર એટલે ચપટા બતાવવાના છે જે મચ્છરની લાળ ગ્રંથિમાં સંગ્રહિત થાય છે આ ફલન બાદ જે સ્પોરોઝોઇટ તૈયાર થયા તે મચ્છરની લાળ ગ્રંથિમાં જશે અને લાળ ગ્રંથિની અંદર કેટલા બધા સ્પોરોઝોઇટ છે હવે જ્યારે મચ્છર કરડે ત્યારે પાછા સ્પોરોઝોઇટ માણસમાં ઠાલવી દે છે ઠાલવી દેશે એટલે આ સ્પોરોઝોઇટ લાળ ગ્રંથિમાંથી મચ્છર જ્યારે કરડે માણસને ત્યારે લોહીમાં ભેળવશે પરિપક્વાન ચેપી અવસ્થામાં સ્થિત આંતરડામાંથી મુક્ત થઈ મચ્છરની લાળ ગ્રંથિમાં આવે સ્પોરોઝોઇટ પરિપક્વન પામી જાય ત્યારે સંગૃહિત થવા માટે એકઠા થવા માટે ભેગા થવા માટે સ્ટોરેજ થવા માટે લાળ ગ્રંથિમાં આવે છે મચ્છરની લાળ ગ્રંથિમાં આવ્યા બાદ ત્યાં પડ્યા રહે છે જ્યારે મચ્છર કેવું મચ્છર છે આવે ચેપી મચ્છર છે સંક્રમિત મચ્છર છે એ મચ્છર જ્યારે સ્વસ્થ મનુષ્યને કરડે ત્યારે પાછા સ્પોરોઝોઇટ માણસમાં દાખલ કરશે આ મચ્છર એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં પ્લાઝ્મોડિયમના ફેલાવ માટે જવાબદાર બને છે કયું મચ્છર માદા એનોફિલિસ મચ્છર મચ્છરમાં આગળનો વિકાસ થતા ત્યાં ગુણન પામી સ્પોરોઝોઇટ સર્જે છે જે મચ્છરની લાળ ગ્રંથિમાં સંગ્રહિત થાય હવે આ પ્રકારનું સંક્રમિત મચ્છર કોઈ સ્વસ્થ વ્યક્તિને કરડે તો ઉપર મુજબની ઘટના રિપીટ થયા કરે આ ચક્ર પાછું ચાલે પ્લાઝ્મોડિયમના જીવન ચક્ર પૂર્ણ કરવા માટે બે યજમાન જોઈએ પહેલો યજમાન મનુષ્ય બીજો યજમાન મચ્છર તો આ સંપૂર્ણપણે એમાં જીવન ચક્ર આપેલું છે સ્પોરોઝોઇટ યકૃતની અંદર ગુણન પામવું રક્તકણની અંદર જન્યુઓ તૈયાર કરવા આંતરડામાં ફલન થવું લાળ ગ્રંથિમાં સંગ્રહ થવો મેલેરિયાની ત્રણ ટાઈપ પી વાયવેક્સ પી મલારિયા પી ફાલ્સીપેરમ એમાં પી ફાલ્સીપેરમ ઘાતક અને ગંભીર આરબીસી તૂટવાથી હિમોઝોઇન છૂટું પડવું હિમોઝોઇન ઝેરી વિષદ્રવ્ય છે તે દર 3 થી 4 દિવસે આરબીસી તૂટવાના કારણે ઠંડી સાથે વધુ પડતો તાવ પ્રેરાય આ બધા કીવર્ડ્સ છે એટલે કે ચાવીરૂપ શબ્દો છે જેને તમારે આ ટૂંકમાં યાદ રાખવાના છે જૂના સિલેબસની અંદર આ પ્રશ્ન ખૂબ આનાથી પણ મોટો હતો નામ થોડાક જટિલ હતા અને ઘણા બધા આવતા હતા પરંતુ આ અત્યારના આપણા મુદ્દાની અંદર નવા કોર્સની અંદર આ મુદ્દો ખૂબ ટૂંકો છે સરળ છે આ મુદ્દો સહેલાઈથી યાદ રહે એવો છે મુદ્દા પાડીને આપે યાદ રાખવાનું છે મુદ્દા પાડીને લખવાનું છે પરીક્ષામાં પૂછાય આ આકૃતિ દોરવાની છે આકૃતિની વારંવાર ટેવ પાડશો એટલે ખૂબ સરળ છે 3 થી 4 મિનિટની અંદર આ પ્રશ્ન પૂર્ણ થઈ જાય એમ છે પૂરા 4 માર્ક્સની અંદર પૂછાય એવો પ્રશ્ન છે અગત્યનો પ્રશ્ન છે વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે એટલું જ નહીં આગળની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નીટ અને ગુજકેટમાં તો ખરું જ પણ એ સિવાયની પરીક્ષાઓમાં પણ આ પ્રશ્નો વારંવાર પૂછાય છે
એમાં સ્પોરોઝોઇટ શબ્દ ખૂબ યાદ રાખજો, હિમોજોઇન શબ્દ યાદ રાખજો, બરાબર છે? યકૃતને ડેમેજ કરે છે એ પણ યાદ રાખવાનું છે. આ બધો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ધન્યવાદ.